ચિત્રકામ કરવાનું. તો આજે પણ હું તમારી માટે એક નવું ચિત્ર લઈને આવી છું. તમારે બધાએ શીખવું છે, હા, પણ એ પહેલાં તમારે મને કહેવાનું છે કે આપણે આગળના પીરિયડમાં શું શું શીખ્યા, યાદ છે ને બધાને? હા, રેખાંકન ચિત્ર કર્યું, બરાબર છે, રંગકામ કર્યું, શેમાં કર્યું, પતંગમાં કર્યું ને, બરાબર. તો આજે આપણે ભાત ચિત્ર શીખવાના છે. તમને યાદ છે આગળ પણ આપણે ભાત ચિત્ર કર્યું હતું, શેમાં કર્યું હતું, કોણ કહેશે? હા, ચોરસમાં કર્યું હતું ને ભાત ચિત્ર. તો આજે આપણે ત્રિકોણમાં ભાત ચિત્ર શીખવાનું છે. તમારે બધાએ શીખવું છે ને? ઓકે, તો થઈ જાઓ તૈયાર. આજે આપણે ત્રિકોણમાં ભાત ચિત્ર કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારા બધા પાસે કેટન ચિત્રકલા છે, બરાબર? તેમાં આપણે આજે ત્રિકોણમાં ભાત ચિત્ર દોરવાનું છે. તમે જોઈ રહ્યા છો અહીં બે ત્રિકોણ આપ્યા છે, બરાબર, અને તેની અંદર બીજા આકારો પણ આપ્યા છે. તો એને શું કહેવાય? ભાત ચિત્ર કહેવાય. એની અંદર આપણે ભાત કરો એટલા માટે તે ચિત્રને શું કહેવાય? ભાત ચિત્ર, બરાબર. તો ચલો આપણે ભાત ચિત્ર દોરીશું. હવે મારી પાસે આ ફૂટપટ્ટી છે, બરાબર છે, તમારા બધા પાસે પણ છે ને? ઓકે. અને તમને બધાને ખબર છે સેન્ટીમીટર કોને કહેવાય અને ઇંચ કોને કહેવાય, બરાબર. આ જે નજીક બધા અંક આપેલા છે તે બધા સેન્ટીમીટર દર્શાવે છે, જ્યારે દૂર દૂર જે અંક દર્શાવે છે તે ઇંચ દર્શાવે છે, બરાબર છે. ચલો હું પહેલા 30 સેન્ટીમીટરનું ત્રિકોણ દોરું છું. હવે બાળકો, તમને બધાને ખબર જ હશે કે ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુઓ સરખી હોય છે, બરાબર. તો તમે બધા ધ્યાનથી જોજો, હું 30 સેન્ટીમીટરનું ત્રિકોણ દોરું છું.
લઈશું. હવે તમને થશે કે અહીં તો જગ્યા રહી ગઈ છે, તો તેનાથી આપણે સહેજ સહેજ ત્યાં કલર કરી દેવાનો. ઓકે, સફેદ સફેદ દેખાવું જોઈએ નહીં, તો વચ્ચે ફરી પાછો થોડો થોડો કલર કરી દેવાનો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણો બીજા ભાગમાં પણ કલર થઈ ગયો. હવે કેટલા ભાગ બાકી રહ્યા? એક અને બે. તો હવે તમે કલર પૂરતા પણ આપી ગયું ને, તો હવે તમારે જાતે કલર પૂરવાનો છે. તમારે તમારો કોઈ પણ મનગમતો રંગ તમે પૂરી શકો છો. બરાબર બાળ મિત્રો, તો હવે આપણે ફરી મળીશું નવા ચિત્ર સાથે.